સુરતમાં ચાલતી ગેરકાયદે જુગાર અને દારૂની બદલીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ ઉમટી ઝડપાઈ હોય તે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કામગીરીમાં 39 જુગારીઓ પાસેથી 2,67,000ની મત્તા કબજે કરવામાં આવી હતી, સાથે જ 35 મોબાઈલ અને 7 વાહનો મળીને કુલ 7,18,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાત્રે 3 વાગે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. શાહપોર સ્થિત ખજુરાવાડી ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 39 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જુગારીઓ પાસેથી સ્થળ પરથી રોકડા 2,67,000ની મત્તા જપ્ત કરાઈ હતી. મસમોટા જુગારધામ પરથી 35 મોબાઈલ, 7 વાહનો સહિત 7,18,000નો મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે મોહમ્મદ હુસૈન ઉર્ફે મમ્મુ હાંસોટી અને ગુલામ સાબીર શેખ ઉર્ફે સાબીર બીડી જુગારધામના મુખ્ય સૂત્રધાર છે, જ્યારે આ જુગારધામમાં રમતા તમામ જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ લાલગેટ પોલીસને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારમાં આ જુગારની ક્લબ ચાલતી હતી, જેનાથી આસપાસના રહીશો પણ ઘણા પરેશાન હોવાની ચર્ચા છે, ત્યારે સફાયો કરતા આસપાસના રહીશોમાં પણ શાંતિ વ્યાપી ગઈ છે. આ સાથે જ પોલીસ સાથે સેટિંગની વાતો પણ પોકળ સાબિત થઈ છે અને સ્ટેટ મોનિટરિંગ સેલે કાયદો અને તેનું પાલન કઈ રીતે થાય છે તે બતાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.